हेलो चिल्ड्रन, हाउ आर यू ऑल? केम छो बधा विद्यार्थी मित्रों? मजा माने? फाइन। विच डेट? 26 नवेम्बर, એટલે કે 26/11 થર્સડે। થર્સડે એટલે ગુરુવાર। આજે ગુરુવાર છે, બરોબર છે ને? તો સ્ટાન્ડર્ડ સેકન્ડ વિડિયો નંબર 1। શું છે વિડિયોનો નંબર છે 1? આપણે અત્યાર સુધી 5-6માં ઘણી બધી વિડિયો જોઈ, પણ EVS ની વિડિયો આ પહેલી છે, એટલે વિડિયો નંબર 1। સબ્જેક્ટ EVS, જે આપણે ગ્લોબલ માધ્યમમાં ભણીએ છીએ। કે સેમા ભણીએ છીએ? ગ્લોબલ માધ્યમમાં, એટલે ગ્લોબલ મીડિયમ। અને ટોપિક છે અવર હેલ્પર્સ। અવર હેલ્પર્સ એટલે આપણા સહાયકો। સહાયકો એટલે વ્યવસાયકારો। તમારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ માટે જવું પડે છે। જેમ કે તમારે અનાજ રાખવું હોય, શાકભાજી રાખવી હોય, તો તમે દુકાને જાઓ છો। શાકભાજી રાખવી હોય તો તમે કાચિયા પાસે જાઓ છો। તમારે નવા કપડાં સીવડાવવા હોય તો તમે ક્યાં જાઓ છો? દરજી પાસે જાઓ છો, જાઓ છો ને? તમારે કપડાને ઇસ્ત્રી મરાવવી હોય તો તમે ધોબી પાસે જાઓ છો। એવી જ રીતે આ બધા જે આપણું કામ કરે છે એ બધા આપણા હેલ્પર્સ છે, એટલે કે જે આપણને મદદ કરે છે, આપણા કામ કરવામાં આપણને મદદ કરે છે। સોના ચાંદીના દાગીના બનાવવા હોય તો તમે જ્વેલર્સ પાસે જાઓ છો। જ્વેલર્સ એટલે સોની। ઓકે, તો હવે આપણે અત્યારે પાઠ કયો ચાલે છે? પાઠ 6 ચાલે છે। પાઠ 6 એ પર્વતનો મુરબ્બો। જે પાઠ આપણે એ પાઠમાં આપણે શું શું શીખી ગયા, એ ગુજરાતીના ટોપિકની આપણે ચર્ચા કરી હતી, જેમાં કાવ્ય શીખ્યા અને કાવ્ય પછી આપણે પ્રશ્નોત્તરી કરી હતી, એટલે કે પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હતી અને આપણે સ્વાધ્યાયથી અને નોટમાં પણ લખ્યું હતું ને? તો હવે આપણે એ જ પાઠમાં EVS નો એક ટોપિક આવે છે, એ ટોપિક છે અવર હેલ્પર્સ। અવર હેલ્પર્સ એટલે આપણા સહાયકો। તો આજે આપણે એના વિશે ભણવાનું છે। તો એના વિશે આપણે શું શું ભણીશું? તો સૌથી પહેલા આપણે અત્યાર સુધી EVS ની વિડીયોમાં શું શીખતા હતા? સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થની આપણે સમજ મેળવતા હતા અને ત્યારબાદ આપણે વર્કશીટમાં કયું કાર્ય કરવાનું છે એની પણ સમજ મેળવતા હતા। તો આજે આપણે હેલ્પર્સની જુદી જુદી માહિતી જોઈશું। તો સૌથી પહેલા આપણે અહીંયા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। તો આજે આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોઈશું અને તે શું કામ કરે છે એના વિશે પણ જોઈશું। તો સૌથી પહેલા વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ, કોનું ચિત્ર છે? માળીનું। શેનું છે? માળીનું, જેને આપણે શું કહીએ છીએ? ગાર્ડનર। શું કહીએ છીએ? ગાર્ડનર, જેને આપણે જો આપણા ઘરમાં રાખીશું તો એ ઘરના બાગ બગીચાની સાફ સફાઈ કરશે, તેના ફૂલને પાણી પીવડાવે છે અને બગીચાને સ્વચ્છ અને સુંદર રાખે છે। તેવી જ રીતે આપણે આજુબાજુના જે જાહેર બગીચાઓ છે એ બગીચામાં પણ આ ગાર્ડનર જ કામ કરે છે, તો આપણે એને શું કહીશું? ગાર્ડનર। ગાર્ડનર એટલે માળી। GARDENER ગાર્ડનર એટલે માળી। એટલે માળી શું કામ કરે છે? જે બાગ બગીચાને સાફ સફાઈનું કામ કરે છે। વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ, આને તો તમે બધા ઓળખતા હશો। આ કોણ છે? વેરી ગુડ, ટીચર। ટીચર એટલે શિક્ષક। કોણ છે? ટીચર એટલે શિક્ષક, જે તમને દરરોજ ભણાવે છે, અત્યારે તમારી સાથે જે વાત કરે છે એ પણ ટીચર છે। તો ટીચરના માધ્યમ દ્વારા તમે ભણો છો, તમે નવું નવું જ્ઞાન મેળવો છો। તો ટીચરનો સ્પેલિંગ શું થશે? TEACHER, ટીચર। ટીચર એટલે શિક્ષક, જે તમને નવું નવું જ્ઞાન આપે છે। વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ, બાર્બર। બાર્બર એટલે વાળંદ। શું થશે? બાર્બર એટલે વાળંદ, જે તમારા વાળ કટિંગ કરે છે, એટલે કે હેર કટિંગ તમારા કરે છે, જેને આપણે શું કહીએ છીએ? બાર્બર। તો બાર્બરનો સ્પેલિંગ
दर्जी ने आपणे अंग्रेजी उच्चारमां शुं कहीए छे टेलर कहीए छे शुं कहीए छे टेलर टेलर एटले दर्जी तो टेलर नो स्पेलिंग शुं थशे ए आपणे लखीए टी ए आर एल ओ आर टेलर टेलर एटले दर्जी Which picture is this? Yes. આને તો બધા ઓળખે. આ કોણ છે? આમને તો સૌ કોઈ ઓળખે. આ છે પોલીસમેન. પોલીસમેન એટલે પોલીસ. પોલીસમેન એટલે પોલીસ જે આપણી એટલે કે પ્રજાનું રક્ષણ કરે છે. આપણે કાયદા કાનૂન એ જાણે છે અને પ્રજાનું રક્ષણ કરે છે. તો પોલીસમેન નો સ્પેલિંગ આપણે લખીએ. પોલીસમેન એટલે પોલીસ જે પ્રજાનું રક્ષણ કરે છે. વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ. કોણ છે? પોસ્ટમેન. પોસ્ટમેન એટલે ટપાલી જે તમને દૂર દૂરથી તમારા જે સંદેશા આવે છે એ સંદેશાને મોકલે છે. એટલે કે અત્યારે તો આ કામ બહુ સરળ બની ગયું છે કે સંદેશા મોકલવાનું કામ અત્યારે કોણ કરે છે? મોબાઈલ કરે છે. મોબાઈલ દ્વારા તમે એકબીજાને કોન્ટેક્ટ કરીને એકબીજા સાથે વાતચીત કરી શકો છો. પણ જ્યારે પહેલાના જમાનામાં મોબાઈલ હતા ત્યારે કાગળ અને કવર એટલે કે પોસ્ટકાર્ડ દ્વારા તમે એકબીજાની સાથે સુખ દુઃખની વાત કરી શકતા હતા. ને ત્યારે પોસ્ટ આપણને કોણ આપવા આવતું હતું? આ પોસ્ટમેન. અત્યારે પણ પોસ્ટમેન આપણા ઘરે આવે છે, જે કાર્ડ છે, કવર છે, કંકોત્રી છે એવું બધું આપણને આપી જાય છે. ઓકે, તો પોસ્ટમેન નો સ્પેલિંગ આપણે જોઈએ. પી ઓ એસ ટી એમ એ એન પોસ્ટમેન. ટપાલી પોસ્ટમેન એટલે ટપાલી જે આપણા ઘરે સંદેશા પહોંચાડવાનું કામ કરે છે. વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ. આ કોણ છે? નર્સ. કોણ છે? નર્સ. નર્સ એટલે પરિચારિકા. પરિચારિકા શું કામ કરે છે? હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવાનું કામ પરિચારિકા કરે છે. ઓકે, અને આમની સાથે હોસ્પિટલમાં બીજું કોણ કોણ હોય છે? યસ, ડોક્ટર્સ. ડોક્ટર્સ ના કહેવા મુજબ નર્સ આપણી ટ્રીટમેન્ટ કરે છે, એટલે કે આપણી સેવા કરે છે અને આપણને દવા ગોળી પણ ટાઈમે આપે છે. તો નર્સ નર્સ નો સ્પેલિંગ આપણે જોઈએ. એન યુ આર એસ ઈ નર્સ. નર્સ એટલે પરિચારિકા. નર્સ એટલે પરિચારિકા. અને વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ, ડોક્ટર. ડોક્ટર એટલે ડોક્ટર જે બીમાર દર્દીઓની સેવા કરે છે અને પોતાની મુજબ એટલે કે જેને જે બીમારી હોય એનાથી એની ઈલાજ કરે છે. તો આપણે શું લખીશું? ડોક્ટર. ડી ઓ સી ટી ઓ આર ડોક્ટર. ડોક્ટર એટલે ડોક્ટર. ઓકે, તો આપણે અહીંયા શું જોયું? આપણે અહીંયા આપણા સહાયકો એટલે કે અવર હેલ્પર્સ વિશે જોયું. એ સિવાય પણ ઘણા બધા હેલ્પર્સ છે જે હું તમને બતાવું છું. આપણે અગાઉ જે હેલ્પર્સ જોયા એ સિવાય પણ ઘણા બધા હેલ્પર્સ છે જેની આપણે ચર્ચા કરી લઈએ. જુઓ, વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ, વેજીટેબલ વેન્ડર. એટલે આપણે એને ગુજરાતીમાં શું કહીશું? કાચીઓ. શું કહીશું? કાચીઓ, જે શાકભાજીનું વેચાણ કરે છે. વિચ પિક્ચર ઇઝ ધીસ? યસ, ઝૂકીપર. કોણ છે? ઝૂકીપર, જે પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓની શું રાખે છે? દેખભાળ રાખે છે. ઓકે,
Which picture is this? Yes, karate master. तमारी स्कूल में karate master छे? Yes, छे ने? तात्सर तमने karate सिखवाड़े छे ने? तो which picture is this? Karate master. Which picture is this? Yes, jewelers. Jewelers એટલે सोनी जे सोना चांदी ना दागीना बनावे छे. Yes, which picture is this? Soldier. Soldier એટલે सैनिक. सैनिक શું કામ કરે છે? આપણા દેશની રક્ષા કરે છે. Which picture is this? Yes, fire brigade. જ્યારે તમને આજુબાજુ જ્યારે કોઈ નુકસાન થયું હોય એટલે કે આજુબાજુ ક્યાંય આગ લાગી હોય તો તમે ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી શકો છો જે આગને ઓલવવાનું કામ કરે છે. યસ, વિચ પિક્ચર ઇઝ ધીસ? કુક. કુક એટલે રસોઈયો. આપણે લગ્ન પ્રસંગ હોય ઘરમાં બહુ મોટો તો આપણે રસોઈયાને બોલાવીએ છીએ. ઘરમાં કોઈ પણ મોટો પ્રસંગ હોય તો આપણે રસોઈયાને બોલાવીએ છીએ. અથવા તો આપણી મમ્મી ઘરે કામ કરે છે તો આપણે મમ્મીને પણ કુક બોલાવી શકીએ છીએ જે સુંદર અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી અને આપણને ખવડાવે છે. ઓકે સ્ટુડન્ટ, ઓકે સ્ટુડન્ટ, તો આપણે આગળ આપણે જે આપણા હેલ્પર્સ છે એટલે કે અવર હેલ્પર્સ એના વિશેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોયા કે એના સ્પેલિંગ શું થાય છે, એના ઉચ્ચાર શું થાય છે અને એના અર્થ શું થાય છે. આપણે આ ગ્લોબલ માધ્યમમાં ભણીએ છીએ ખરા, પણ એમાં સ્પેલિંગનો મહત્વ નહીં આપતા, ઉચ્ચાર અને અર્થને આપણે વધારે મહત્વ આપીશું. જે જેને સ્પેલિંગ મોડે કરાતા હોય કરતા હોય એને કોઈ પ્રશ્ન નથી, પણ જેને નથી આવડતા નથી ફાવતા એના માટે કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી કે આપણે સ્પેલિંગ પૂછાશે નહીં. આપણે ઉચ્ચાર અને અર્થની જ વાત કરવામાં આવી છે એટલે ટૂંકમાં તમે ઉચ્ચાર અને અર્થ ઇંગ્લિશમાં બોલી શકો. ઓકે, તો હવે પછી આપણો વર્કશીટનો ક્વેશ્ચન નંબર 1 શું હશે? રાઇટ ધ ઇંગ્લિશ મીનિંગ ઓફ અવર હેલ્પર્સ. એટલે અહીંયા ગુજરાતીમાં આપણા સહાયકોના નામ આપેલા છે, એના અંગ્રેજી મીનિંગ એટલે કે ઇંગ્લિશ ઉચ્ચાર લખવાનો છે. નીચે આપેલા સહાયકોના નામના અંગ્રેજી ઉચ્ચાર લખો. એટલે અહીંયા ગુજરાતીમાં સહાયકોના નામ આપેલા છે એના આપણે અંગ્રેજીમાં ઉચ્ચાર લખવાના છે. ઓકે, તો જુઓ ફર્સ્ટ નંબર છે દરજી. શું છે? દરજી. તો દરજીને આપણે અંગ્રેજીમાં શું કહીશું? અંગ્રેજી ઉચ્ચાર શું થશે? યસ, ટેલર. શું થશે? ટેલર. ટેલર એટલે દરજી. ત્યાર પછી સેકન્ડ નંબર છે ટપાલી. શું છે? ટપાલી. તો ટપાલીનો આપણે અંગ્રેજી ઉચ્ચાર શું કરીશું? પોસ્ટમેન. શું કરીશું? પોસ્ટમેન. ત્યાર પછી છે સુથા. શું છે? સુથા. તો સુથારને આપણે શું કહીશું? યસ. મેડમે આગળ પોસ્ટર બતાવ્યું એટલે કે આગળ આપણે જે ચિત્રો જોયા, ચિત્રો દ્વારા આપણે TLM દ્વારા જે સમજ મેળવી એમાં સુથારનું ચિત્ર હતું નહીં. તો સુથારને આપણે અંગ્રેજી ઉચ્ચારમાં શું કહીશું? બ્લેક સ્મિથ. શું કહીશું? બ્લેક સ્મિથ. બ્લેક સ્મિથ એટલે સુથાર. શું થશે? બ્લેક સ્મિથ એટલે સુથાર. ત્યાર પછી ફોર્થ નંબર છે શિક્ષક. શિક્ષક એટલે ટીચર. શું થશે? ટીચર. કડિયો. ફાઇવ નંબર છે કડિયો. કડિયાનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે? યસ, મેસન. શું થશે? મેસન. મેસન એટલે કડિયો. સિક્સ નંબર છે પરિચારિકા. શું છે? પરિચારિકા. પરિચારિકા એટલે નર્સ. અને સેવન નંબર છે વાળંદ. વાળંદ એટલે બાર્બર. શું થશે? બાર્બર. ત્યાર પછી આપણે આગળ બીજા પણ શબ્દો જોઈએ છે. શું છે? માળી. તો માળી એટલે આપણે અંગ્રેજી ઉચ્ચાર શું કરીશું? ગાર્ડનર. ગાર્ડનર. ત્યાર પછી છે ડોક્ટર. તો ડોક્ટરને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ડોક્ટરનો અર્થ અંગ્રેજીમાં ડોક્ટર જ થશે. શું થશે? ડોક્ટર. ઓકે, ત્યારબાદ શું આપણે કયા કયા ચિત્રો જોયા હતા? વેરી ગુડ. આપણે દરજી જોયું, ટપાલી જોયું, સુથાર જોયું, શિક્ષક જોયું, કડિયો જોયું. એટલે દરજીને ટેલર કહેવાય, ટપાલીને પોસ્ટમેન કહેવાય, સુથારને
શિક્ષક ને ટીચર કહેવાય, કડી હોય એટલે મેસન, વૈચારિક એટલે નર્સ, બાળક એટલે બાગબર, માળી એટલે ગાર્ડનર, ડોક્ટર એટલે ડોક્ટર. ઓકે, તો આના સિવાય ઘણા બધા સહાયકો પણ છે જેને તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે, તો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. ઓકે સ્ટુડન્ટ, તો હવે આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 2, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપેલા છે, એમાં ઉચ્ચારમાં ફિલિંગ ધ બ્લેન્ક્સ હોય અથવા તો અર્થમાં ફિલિંગ ધ બ્લેન્ક્સ હોય, તો તમારે એ જોઈ અને પૂરવાની છે, એટલે કે ફિલઅપ કરવાની છે. વન નંબર, પોટર. પોટર એટલે કુંભાર. શું છે? પોટર એટલે કુંભાર, પણ એનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે? તો મેડમ બોલ્યા, પોટર. પોટર એટલે કુંભાર. ત્યાર પછી સેકન્ડ નંબર છે ડોક્ટર. ડોક્ટર એટલે ડોક્ટર થશે. શું થશે? ડોક્ટર એટલે ડોક્ટર. થર્ડ નંબર છે ગાર્ડનર, જી એ આર ડી ઈ એન ઈ આર. ગાર્ડનર એટલે માળી. ગાર્ડનર એટલે માળી. બી એલ એ સી કે એસ એસ એમ આઈ ટી એચ. બ્લેકસ્મિથ. બ્લેકસ્મિથ એટલે લુહાર. શું થશે? બ્લેકસ્મિથ એટલે લુહાર. અગાઉ આપણે જે ક્વેશ્ચન 1 જોયો, એ ક્વેશ્ચન 1 માં બ્લેકસ્મિથ એટલે આપણે સુથાર લખ્યું હતું. શું લખ્યું હતું? સુથાર. તો સુથારને આપણે સુથાર ગુજરાતી અર્થની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના હતા, એમાં સુથારની સામે આપણે બ્લેકસ્મિથ લખ્યું હતું. લખ્યું હતું ને, તો એ ભૂલથી લખાયું છે, એટલા માટે બ્લેકસ્મિથ એટલે લુહાર થાય. શું થાય? લુહાર. પણ સુથારની સામે આપણે શું લખીશું? કારપેન્ટર. શું લખીશું? સુથારની સામે આપણે લખીશું કારપેન્ટર. એટલે મેડમનાથી ભૂલ થઈ ગઈ છે કે ક્વેશ્ચન 1માં મેડમે બ્લેકસ્મિથની સામે શું લખ્યું હતું? સુથાર. પણ સુથારની સામે આપણે શું લખીશું? સુથારની સામે આપણે શું લખીશું? બ્લેકસ્મિથ નહીં લખતા, સુથારની સામે આપણે લખીશું કારપેન્ટર. ઓકે, ફાઇવ નંબર છે ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. તો આપણે અહીંયા શું લખીશું? ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. તો આ રીતે તમે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 વિડીયો જોઈ અને વ્યવસ્થિત લખજો. હજુ પણ એકવાર કહી દઉં છું કે બ્લેકસ્મિથ એટલે લુહાર. બ્લેકસ્મિથ એટલે લુહાર અને કારપેન્ટર એટલે સુથાર. ઓકે, તો ત્યાં જ્યાં મેડમની ભૂલ થઈ છે કે બ્લેકસ્મિથની સામે અમે સુથાર લખ્યું છે, પણ તમે કોઈ સુથાર નહીં લખતા, લુહાર લખજો. ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન 3 છે એ પાઠ છની અંદર જ સદ્ય પોથીમાં લખવાનો છે, જે સૂચના મુજબ તમે લખી અને રેગ્યુલર હોમવર્ક મોકલી દેશો. ઓકે, થેન્ક યુ.